गुड मॉर्निंग स्टूडेंट्स, गई काले आपणे एक्सरसाइज 3.3 ना एक्जाम्पल्स सॉल्व कर्या हता अने आपणे एक्सरसाइज 3.3 कम्प्लीट कर्यु। आजे जे आपणे मोस्ट इम्पोर्टेंट टॉपिक जोवाना छे जेनुं नाम छे श्रेणिक परनी प्राथमिक प्रक्रिया। श्रेणिक परनी प्राथमिक प्रक्रिया એ તમારો ખૂબ જ અગત્યનો ટોપિક છે, તો તમે ધ્યાનથી જોજો વિડીયો અને તમારે એને બરાબર તૈયાર કરવાનું છે। આ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ્સ તમને એક્ઝામમાં પૂછાય છે, તો જોઈએ આપણે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા। હવે શ્રેણિક જો નામ લઈએ તો એટલે તરત આપણને હાર અને સ્તંભ એના વિશે યાદ આવે, બરાબર। શ્રેણિક હાર
C1 અને C3 કોલમને આપણે ચેન્જ કરી. તો આ જો તમારો પ્રાથમિક પ્રક્રિયા 1. હવે બીજી છે બીજી પ્રક્રિયા કે કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર ઘટકોનો શું છે બીજી પ્રાથમિક પ્રક્રિયા તો કોઈ પણ હાર અથવા સ્તંભ ના તમામ ઘટકોનો શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર. શૂન્યેતર નો મતલબ શું? કે શૂન્ય સિવાયની સંખ્યા હોય, બરાબર. તો કોઈ પણ હાર યાદ આવશે તો આજ આપણે શ્રેણી કહી લઈએ તો શ્રેણીના અંદર જે બીજી હાર છે એને આપણે 2 વડે ગુણીએ. આપણે પ્રક્રિયા શું કરવાની છે? બીજી હારના ઉપર પ્રક્રિયા કરવાની છે એટલે R2 બરાબર 2R2 ઓકે R2 ની સિવાય 2 તો A ઇઝ ઇક્વલ ટુ પહેલી હાર તમારી હશે 3 1 2. ચલો બીજી હાર ને શું કરવાનું છે? આપણે 2 વડે ગુણવાનું છે. તો દરેક ઘટક બીજી હારના જે છે એને 2 વડે ગુણાકાર થશે તો 2 × 1 = 2, 2 × 2 = 4 અને 2 × 2 = 4. જે ત્રીજી હાર છે તમારી 0 5 1 એઝ ઇટ ઇઝ રહેશે. પડી સમજ આવી અંદર શું કર્યું છે કે જે R2 તમારી બીજી હાર જે છે એને આપણે 2 વડે ગુણાકાર કર્યો તો શું લખાય છે કે R2 = R3. એ જ રીતે જ્યારે કોલમની વાત કરીએ તો ત્રીજી કોલમ જે છે ત્રીજી કોલમ એને આપણે 1/2 વડે ગુણીએ. ત્રીજી કોલમ ને ગુણવાની છે એટલે લખાશે C3 1/3 C3. તો તમારી પહેલી કોલમ અને બીજી કોલમ એઝ ઇટ ઇઝ આવશે. A ઇઝ ઇક્વલ ટુ 3 1 0. બીજી કોલમ તમારી એઝ ઇટ ઇઝ 1 2 5. હવે જે ત્રીજી કોલમ છે એને આપણે 1/3 વડે ગુણવાનું છે. તો 2 × 1/3 એટલે 2/3 થઈ જશે. 2 × 1/3 એટલે 2/3 એન્ડ 1 × 1/3 એટલે 1/3. આ શું થયું? બીજી પ્રાથમિક પ્રક્રિયા કે કોઈ પણ હાર અથવા સ્તંભના તમામ ઘટકોની શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર. તો આપણે જે બીજી હાર હતી એનો 2 વડે ગુણાકાર કર્યો અને ત્રીજો સ્તંભ જે હતો એનો 1/3 વડે ગુણાકાર કર્યો. હવે ત્રીજી પ્રાથમિક પ્રક્રિયા છે એ જોઈએ. કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોમાં બીજી હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને વડે ગુણી ઉમેરતા. શું આપણી આપી છે ત્રીજી પ્રાથમિક પ્રક્રિયા? કે કોઈ પણ હાર અથવા સ્તંભને સ્તંભના ઘટકોમાં બીજી હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને કોઈ પણ શૂન્યેતર સંખ્યા વડે ગુણીને ઉમેરવાનું છે. ચલો જોઈએ આપણે. તો આપણે પાસે શ્રેણી A તો છે જ, તો શું કરીશું કે શ્રેણી A ની બીજી હારને 2 વડે ગુણીએ અને એને પહેલી હારમાં ઉમેરીએ. તો પહેલી હારની પ્રક્રિયા કરવાની છે આપણે અને પહેલી હારમાં ઉમેરવાનું છે. તો શું થશે કે જે બીજી હાર હતી એટલે કે R2 બીજી હાર એટલે R2 એના આપણે કેટલા વડે ગુણીએ છીએ? 2 વડે.
એટલે 2r2 એટલે કે બીજી હારનો 2 વડે ગુણાકાર એ 2 વડે ગુણાકાર કર્યા બાદ એને સામા ઉમેરવાનું છે આપણે પહેલી હારમાં 2 પ્લસ r1 સમજાય છે શું છે કે બીજી હારનો 2 વડે ગુણાકાર કરીને તેને પહેલી હારમાં ઉમેરતા તો શું મળશે એ જોઈ લઈએ આપણે a is equal to આપણી પાસે આ સ્ટેન્ડિંગ છે આપણે એનો જ યુઝ કરવાનો છે તો r1 એટલે કે આ જે પહેલા ઘટકો છે 3 1 2 એનો હું લખી દઉં છું 3 1 2 હવે બીજી હારને આપણે 2 વડે ગુણવાનું છે તો 1 into 2 is 2 ઉમેરી દઈએ 2 into 2 is 4 the 1 plus 4 and 2 into 2 is 4 એટલે 2 plus 4 ફક્ત આપણે પ્રક્રિયા સાઈન પર કરવાની છે પહેલી હાર પર કરવાની છે બીજી હાર પર કરવાની નથી અને ત્રીજી હાર પર કરવાની નથી તો બીજી હાર તમારી જે છે 1 2 2 as it is 0 5 1 તમારું as it is રહેશે બરાબર તો શું કર્યું આપણે કે પહેલી હાર પર પ્રક્રિયા કરી છે અને શું પ્રક્રિયા કરી કે બીજી હારને 2 વડે ગુણીને આપણે પહેલી હારમાં ઉમેરી તો શું મળે છે પછી તો 3 plus 2 is 5 4 plus 1 is 5 and 4 plus 2 is 6 1 2 2 0 5 1 સમજાય છે તો હવે આપણે કોલમ માટે જોઈએ ત્રીજી કોલમ ને ત્રીજી કોલમ જે છે શું કરીશું ત્રીજી કોલમ ને આપણે 1 by 2 વડે ગુણી દઈએ ત્રીજી કોલમ ને 1 by 2 વડે ગુણીએ અને બીજી કોલમ માં ઉમેરી દઈએ પ્લસ સી સારા પર પ્રક્રિયા કરવાની છે કોલમ પર બરાબર અને બીજી કોલમ પર શું કરવાનું છે આપણે કે ત્રીજી જે કોલમ છે એટલે કે આ કોલમ એને 1 by 2 વડે ગુણવાનું છે અને પછી એને બીજી કોલમની અંદર ઉમેરવાનું છે તો કે તમારી પહેલી કોલમ છે એ તમારી એઝ ઇટ ઇઝ રહેશે કોલમ એટલે કે સ્તંભ તો a is equal to પહેલો સ્તંભ આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ તો 3 1 2 હવે પ્રક્રિયા આપણે સારા પર કરવાની છે C2 બરાબર તો C2 કે છે તમારા શું છે C2 plus 1 by 2 C3 તો C3 ના બરાબર હું લખી લઉં છું 1 2 5 હવે એમાં પ્લસ કરવાના છે 1 by 2 C3 ના ઘટકો તો C3 નો ઘટક છે પહેલો 2 તો 2 into 1 by 2 તો 2 કેન્સલ થઈ જશે આ શું રહેવાનું 1 હવે આગળ બીજો ઘટક અહીં પણ 2 છે એટલે 2 into 1 by 2 તો કેન્સલ થઈ જવાનું એટલે બાકી શું બચશે ફક્ત 1 તો આ 1 5 પ્લસ 1 into 1 by 2 એટલે જે તમારો આવશે 1 by 2 હવે જે ત્રીજી કોલમ છે તમારી એ એસ ડિફરન્સ છે 2 2 1 તો હવે આપણે સરવાળો કરી દેવાનો તો 3 1 2 એઝ ઇટ ઇઝ 1 plus 1 is 2 2 2 plus 1 is 3 2 5 plus 1 by 2 કસ આવે કહીએ તો 5 into 2 is 10 10 plus 1 is 11 11 by 2 and 1 as it is આ છે તમારી શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા તમને એક્ઝામ્પલ્સ પૂછાય છે કે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણિકનો વ્યસ્ત શોધો તો આપણે શું જોયું શ્રેણિક પરની પ્રક્રિયામાં 6 પ્રાથમિક પ્રક્રિયા છે 6 પ્રાથમિક પ્રક્રિયા છે તો એમાંથી પહેલી શું હતી કે કોઈ પણ બે હાર અથવા બે કોલમને આપણે અદલા બદલી કરી શકીએ છીએ તો આપણે અહીં આગળ શું કર્યું આપણે r1 r2 કર્યું તો બરાબર પહેલી હાર અને બીજી હારને અદલા બદલી કરી એ જ રીતે ત્રીજી કોલમ અને પહેલી કોલમની અદલા બદલી કરી હવે જે બીજી પ્રાથમિક પ્રક્રિયા છે એ કઈ છે તો કોઈ પણ હાર અથવા સ્તંભના તમામ ઘટકોની શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરી શકાય છે તો શું કર્યું આપણે એની અંદર કે જે બીજી હાર છે એના ઘટકોને આપણે 2 વડે ગુણાકાર કર્યો એ જ રીતે જે ત્રીજી કોલમ છે એને આપણે 1 by 3 વડે ગુણાકાર કર્યો અને જે ત્રીજી પ્રક્રિયા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ધ્યાનમાં રાખવાની છે એ શું છે કે કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોમાં બીજી હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને કોઈ પણ શૂન્યેતર સંખ્યા વડે ગુણી ઉમેરતા તો પછી એમાં શું કર્યું આપણે કે જે બીજી હાર છે એના ઘટકોનો 2 વડે ગુણાકાર કર્યો અને એને પહેલી હારમાં આપણે ઉમેર્યું એ જ રીતે કોલમમાં શું કર્યું કે ત્રીજી કોલમને આપણે 1 by 2 વડે ગુણી અને કઈ કોલમમાં ઉમેરી તો બીજી કોલમમાં જોઈ લો બરાબર ધ્યાનથી લખી લો
હવે આપણે આગળ જોઈશું યસ્ટ શ્રેણી. આ તમારો જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરાબર ધ્યાન આપજો અને બરાબર તૈયાર કરજો. B ને
એનો વૈજ્ઞાનિક કહેવાય છે તે જ પ્રમાણે એ ની શ્રેણી બી નો વ્યસ્ત શ્રેણી રહે છે. હવે આ બે શ્રેણી છે એનો ગુણાકાર ત્યારે જ પોસિબલ બનશે જ્યારે શ્રેણી એ અને શ્રેણી બી સમી કક્ષા સમાન હશે. એ અને બી વ્યાખ્યાયિત થવા માટે એ અને બી ની કક્ષા બી ની કક્ષા સમાન થવી જોઈએ અને એ કયો શ્રેણી હોવો જોઈએ ચોરસ શ્રેણી અને એ અને બી ચોરસ શ્રેણી હોવો જોઈએ. જે આપણે એબી નો ગુણાકાર જે મેળવવાનું છે એબી બરાબર એ ક્યારે વ્યાખ્યાયિત થશે જ્યારે એ અને બી ની કક્ષા સમાન હોય. કક્ષા એટલે ખબર છે આપણને બરાબર મેટ્રિક્સ તમને શું આપ્યું છે કેટલી રો છે કેટલી કોલમ છે એનો ગુણાકાર કરવાનો અને એ અને બી એ કેવો શ્રેણી હોવો જોઈએ તો ચોરસ શ્રેણી. જો ચોરસ શ્રેણી હશે તો જ એનો ગુણાકાર અને એનો આપણે વ્યસ્ત શ્રેણી મેળવી શકીશું અધરવાઇઝ મેળવી શકીશું નહીં. ચોરસ શ્રેણી એટલે કે જેની કક્ષા 2/2 હોય અથવા 3/3 હોય. સપોઝ જો લંબચોરસ શ્રેણી લઈએ આપણે લંબચોરસ શ્રેણી લઈએ 1 2 3 2 -1 1 અને ધારો કે બીજો એક શ્રેણી લઈ લઈએ 1 2 3 3 1 5 7 2 8 તો આ જે શ્રેણી છે એમાં કેટલી હાથ છે 2 અને કેટલી કોલમ છે 3. તો આ તમારો લંબચોરસ શ્રેણી થશે બરાબર. જો તમને આ પ્રમાણેનો શ્રેણી આપ્યો હોય તો પછી આપણે એનો વ્યસ્ત મેળવી શકતા નથી. તો આ થયું તમારું વ્યસ્ત શ્રેણી. લખી દેવાનું અને એના ઉપર હાર પ્રક્રિયા કરતા જવાનું છે અને લાસ્ટમાં તમારે આઈ
इक्वल टू ए इनवर्स ए टू ए नो फॉर्म लावानो छे तो आ जो तमारो ए इनवर्स छे ए तमारो ए नो यस टू कहेवाशे तो आ रीते आपणे ए एग्जांपल सॉल्व करवानो छे तो ધારો કે આપણે કોલમ ની વાત કરીએ સ્તંભ પર પ્રાથમિક અવયવ લગાવીશું તો શું થઈ જશે ए इज इक्वल टू शू आ जैसे तुम्हारे a इनटू i a इज इक्वल टू a इनटू i અને એના ઉપર તમારે સ્તંભની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરતા જવાનું અને છેલ્લે લાવવાનું શું a ની જગ્યા પર શું આવી જશે i અને r ની જગ્યા પર શું આવી જશે a ઇનવર્સ તો આ a તમારે m m જ લેવા દેવાનું છે આ i જે છે તે તમારે એકમ શ્રેણી મૂકી દેવાનું અને a આપ્યો છે ત્યાં સુધી જે શ્રેણી એક્ઝામ્પલ માં આપ્યો હોય એ લખી દેવાનું અને એને સોલ્વ કરતા જવાનું અને i = a a ઇનવર્સ ફોર્મ્યુલા માં આજ તમારો શ્રેણી મળશે a ઇનવર્સ એ તમારો વ્યસ્ત શ્રેણી કહેવાશે બડી સમજ હવે આપણે જોઈશું ઉદાહરણ 23 ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચાર પર પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીશું અને એક્ઝામ્પલ સોલ્વ કરીશું બધા સ્ટુડન્ટ્સ ચાર પર પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે અને એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય છે 23 એક્ઝામ્પલ તમને આપે છે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કર્યો પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ એટલે આપણે કોઈ પણ શરત પછી લઈ શકીએ હારના ઉપર પ્રાથમિક પ્રક્રિયા ત્યારે પછી સ્તંભના ઉપર પ્રાથમિક પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી શ્રેણી k = 1 2 2 minus 1 no yes એમાંથી પહેલી હારને આપણે -2 વડે ગુણીએ
इंटू टू इज माइनस फोर, माइनस फोर। सेम वस्तु आपणे जमी बाजू करवानी छे, तो आर टू नो पहेलो घटक आपणे लखी दईए, अने पछी शुं करवानुं छे, पहेलो जे हार छे एना घटक आपणे माइनस टू वडे जोड़वानो छे। तो वन इंटू माइनस टू इज माइनस टू, अने आ वन एज इट इज, हवे झीरो साथे कोई पण संख्या गुणीशुं तो झीरो ज आवशे, वन प्लस माइनस टू इज झीरो एंड माइनस वन माइनस फोर माइनस फाइव इज इक्वल टू वन, झीरो माइनस टू इज माइनस टू, झीरो वन इंटू एट। हवे वन झीरो दाखी गयो, आपणे एकम શ્રેણી લાવવાનો છે, તો તમારે જે માઇનસ ફાઈવ છે એની જગ્યા પર શું આવવું જોઈએ? વન। તો એ વન લાવવા માટે શું કરીશું? તો બીજી હારને આપણે માઇનસ વન બાય ફાઈવ વડે ગુણીએ, तो माइनस माइनस प्लस एंड वन वन बाय फाइव इंटू फाइव 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 के अंदर वन आ जाए, तो शू करो आप बीजी हार में माइनस वन बाय फाइव वे गुणीस आई टू माइनस वन बाय फाइव आई टू, एट आई टू ने माइनस वन बाय फाइव वे आप गुणवा आई टू हार बराबर प्रक्रिया करना। पहली हार जो है एने एज रीते सुधर रहो, तो वन टू इक्वल टू साथ दशा जाइए जमी बाजू पर, तो वन झीरो ए एज इट इज। हमें चेन्ज क्या करते तो आर टू में, तो झीरो इंटू माइनस वन बाय फाइव इज झीरो, माइनस फाइव इंटू माइनस वन बाय फाइव, माइनस फाइव इंटू माइनस वन बाय फाइव के माइनस माइनस प्लस फाइव फाइव कैंसल, तो तुम्हारा आ जाना वन। हमें माइनस टू साथ माइनस वन बाय फाइव जुड़ा से, माइनस टू इंटू माइनस वन बाय फाइव तो माइनस माइनस प्लस टू इंटू वन इज टू अपन फाइव। हम वन साथ माइनस वन बाय फाइव गुणा से, तो वन साथ तुम कोई पर संख्या गुणाकार करो तो ये संख्या को माइनस वन बाय फाइव। हम शू करवा तो आ बना आप बना गए, वन पर आप झीरो लावना है, देखिए पहली हार जो है यहाँ जो बे नंबर घटक आप झीरो करवा, तो शू कर प्रक्रिया साहित पर करवा पहली हार पर, तो आ बीजी हार जो है बीजी हार आठ लखीश, बीजी हार ने अपने माइनस टू वे गुणीए और पहली हार में उमरी, तो टू माइनस टू झीरो थी जाए। बीजी हार ने माइनस टू वे गुणीए, तो माइनस टू इंटू माइनस माइनस टू और अपने पहली हार में उमरी, तो माइनस टू प्लस टू ए झीरो थी जैसे। अब शाटे करिए आप, कारण कि आप आ टू जो है ये झीरो लावा है અને આપણે એને એક ફેરીમાં ફેરવવાનું છે, કરીશું ક્યાં ચેન્જ થશે? પહેલી હારમાં તો વન અને ટુ પહેલાં મેં એડ્રેસ લખી દો, હવે શું કરવાનું છે કે બીજી હારને માઇનસ ટુ વડે ગુણવાનું છે, તો ઝીરો ઇન્ટુ માઇનસ ટુ ઝીરો એટલે પ્લસ તમારું ઝીરો થઈ જવાનું। હવે બીજી હારને માઇનસ ટુ વડે ગુણ્યું એટલે માઇનસ ટુ ઇન્ટુ માઇનસ માઇનસ ટુ, તો આ થઈ જશે તમારા માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ। હવે શું કરીશું? આ વન એઝ ઇટ ઇઝ લખી દઉં, ઝીરો એટલે એઝ ઇટ ઇઝ લખી દઉં છું, જે બીજી હાર છે એને માઇનસ ટુ વડે ગુણવાનું છે, તો ટુ ઇન્ટુ ટુ ઇઝ ફોર, પ્લસ માઇનસ માઇનસ ફોર બાય ફાઈવ, ઝીરો માઇનસ ટુ વડે ગુણીશું એટલે માઇનસ માઇનસ પ્લસ એન્ડ ટુ ઇન્ટુ વન બાય ફાઈવ ઇઝ ટુ બાય ફાઈવ ઇન્ટુ એ। હવે જે બીજી હારે જે છે એ તમારે એઝ ઇટ ઇઝ રહેશે, તો ઝીરો વન टू बाय फाइव माइनस वन बाय फाइव, हमें जो याद है तो वन इंटू जीरो इज वन, टू माइनस टू जीरो, जीरो वन इज इक्वल टू, हमें वन माइनस फोर बाय फाइव आप तो रजा लीए, फाइव इंटू माइनस फाइव माइनस फोर इज वन, तो वन बाय फाइव, जीरो प्लस टू बाय फाइव से टू बाय फाइव, सेकेंड रो में टू बाय फाइव माइनस वन बाय फाइव इंटू ए। वन झीरो झीरो वन तो शू है एकम श्रेणी, ए तो थी गये आई और आरु श्रेणी ए इनवर्स मैं इंटू ए, देखिए ए इनवर्स तरह शू मिले बेस श्रेणी ए इनवर्स इज इक्वल टू वन बाय फाइव टू बाय फाइव टू बाय फाइव माइनस वन बाय फाइव। तो आज तमारो एग्जाम्पल 23।
પરંતુ તમને આપેલો સબ્જેક્ટ વિષયની અંદર કે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે શ્રેણીનો અભ્યાસ મેળવવાનો છે. તો આપણે શું કર્યું કે હાલની પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આપણે શ્રેણી મેળવ્યો છે. એના માટે પહેલા શું લખી દેવાનું, તો એ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ, આ લખી દેવાનો અને શ્રેણી એ અને શ્રેણી આઈ લખી દીધા. અને પછી આપણે હાલના પર પ્રક્રિયા કરતા ગયા અને એ જગ્યા પર શું લઈ આવ્યા આપણે આઈ, બરાબર, અને આઈ જગ્યા પર શું લઈ આવ્યા એ, અને તમારો એ એસ ઈ ટીસ. એટલે પછી તમારો એ ઇક્વલ શું આવ્યો, એ નો બેસ શ્રેણી 1/5, 2/5, 2/5 માઇનસ 1/5. તો આ રીતે તમે બેસ શ્રેણી. અને મિત્રો તમારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જો તમે એક્ઝામ્પલ હાલની પ્રક્રિયાને સ્ટાર્ટ કર્યો તો તમારે છેક સુધી હાલની પ્રક્રિયાનો જ ઉપયોગ કરવો પડશે. તમે એની અંદર વચ્ચેથી સમની પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો નહીં. જો તમે સમની પ્રક્રિયા વચ્ચે ઉપયોગ કરશો તો આન્સર તમારો ખોટો આવશે. તમે હાલથી જો સ્ટાર્ટ કરો તો હાલથી જ તમારે છેક સુધી જવાબ આવે ત્યાં સુધી તમારે ભરવાનો છે. આ છે તમારું હાલની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગથી એક્ઝામ્પલ. હવે આપણે સમની પ્રાથમિક પ્રક્રિયા પણ જોઈ લઈએ, એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું, પણ એના પછીના જે દરેક એક્ઝામ્પલ જે છે એ આપણે હાલની પ્રક્રિયાનો ઉપયોગ કરીને જ સોલ્વ કરીશું. એ ઇઝી રહેશે. જોઈ લઈએ આપણે સ્તંભની પ્રાથમિક પ્રક્રિયાઓ. તો એના પર શું લેવાનું છે આપણે, એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ. હાલમાં શું લેતા હતા, એ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ, પણ સ્તંભમાં બધા રહેશે એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ લેવાનું છે. ચલો એ ની કઈ લખી દઈએ, તો 1, 2, 2 - 1 ઇઝ ઇક્વલ ટુ એ એઝ ઇટ ઇઝ 1, 0, 0, 1. હવે સ્તંભની પ્રક્રિયાનો ઉપયોગ કરતા જવાનું છે અને પછી આપણે લાવવાનું છે શું, તો આઈ ઇઝ ઇક્વલ ટુ તમારું એ જે છે ત્યાં શું આવી જશે, અહીંયા આગળ આઈ, અને આઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ ઇન્વર્સ. જ્યાં આઈ છે ત્યાં તમારું શું આવી જશે, એ ઇન્વર્સ, અને એ જ રીતે શું લાવવાનું છે આપણે આઈ. ચલો સ્ટાર્ટ કરીએ હવે. અને તમને પહેલી હાર પહેલો ઉત્તર જે આપ્યો છે એ તમને 1 આપ્યો છે, બરાબર. તો આપણે જે બીજો સ્તંભ છે એનો બદલ 2 જે આપ્યો છે એને આપણે 0 કરી દઈએ, એટલે તમારો 1, 0 સ્વરૂપ આવે. ઓકે, તો એના માટે શું કરવું પડશે આપણે કે બીજી કોલમમાં ચેન્જ લાવવું પડશે. તો પહેલી કોલમને -2 વડે ગુણીએ, પહેલી કોલમને -2 વડે ગુણીએ અને એને બીજી કોલમમાં ઉમેરીશું તો તમારું આ 0 થઈ જશે. પહેલી કોલમમાં તમારો ઘટક છે 1 × -2 -2 + 2 આપણે ઉમેરીશું તો તમારું થઈ જશે આ 0. તો આ પ્રક્રિયા તમારે બંને બાજુ કરવી પડશે. ચલો કરીએ C2. તમારે ફક્ત C2માં ચેન્જ લાવવાનું છે કે તમારી C1 કોલમ જે છે એ તમારી એઝ ઇટ ઇઝ રહેશે 1, 2. હવે C2માં શું કરવાનું છે પ્રક્રિયા આપણે, C2 - 2 C1. તો પહેલાં C2 નો ઘટક લખી દઈએ 2 - 1. હવે જે પહેલી કોલમ છે એને -2 વડે ગુણીને બીજી કોલમમાં ઉમેરવાનું છે. તો 1 × -2 - -2 એન્ડ 2 × -2 - -2. આ કમ્પ્લીટ થઈ ગયું સિક્વલ ટુ એ. ચલો પહેલી કોલમ તમારે એમ એમ લખી દેવાનું છે તો 1, 0 ચેન્જ ક્યાં આવશે, ફક્ત બીજી કોલમમાં. તો બીજી કોલમમાં પહેલાં શું આપ્યું છે C2, તેની પહેલાં ઘટક લખી દઈએ 0, 1. હવે શું કરવાનું છે કે આ પહેલી કોલમને -2 વડે કરવાનું છે અને બીજી કોલમની અંદર ઉમેરવાનું છે. તો -2 × 1 - -2 એન્ડ 0 × -2 ઇઝ મળે છે 1, 2 - 2 ઇઝ 0, 2 - 4 - 1 - 5 = A × 1, 0 - 2 ઇઝ - 2 0 - 1. હવે આપણે હવે એકમ કરીને મને લાવવાનું શું છે, તો અહીં 0 આવવું જોઈએ અને અહીં આગળ આવવું જોઈએ 1. તો એના માટે શું કરીશું આપણે, શું આવું જોઈએ, 1 આવું જોઈએ. બીજી જે કોલમ છે
એને આપણે જો માઇનસ 5 દૂર કરવું હોય તો સાને આપણે કરવું પડે માઇનસ 1 બાય 5 માઇનસ 1 બાય 5 સી તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 5 ઇન્ટુ 1 બાય 5 એટલે 5 5 કેન્સલ થઈ જશે અને અહીં તમારો આવી જશે 1 બરાબર તો પ્રક્રિયા કરીશું બીજી કોલમ પર પ્રક્રિયા કરવાની છે તમારી પહેલી કોલમ એઝ ઇઝ રહેશે 1 2 હવે ગુણાકાર કરી બીજી કોલમ પર 0 ઇન્ટુ માઇનસ 1 બાય 5 એટલે તમારા થઈ જવાના હવે માઇનસ 5 ઇન્ટુ માઇનસ 1 બાય 5 તો માઇનસ માઇનસ પ્લસ એન્ડ 5 5 કેન્સલ એટલે તમારા આવી જશે 1 ઇઝ ઇક્વલ ટુ એ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ ચેન્જ કે આપશે ફક્ત બીજી કોલમ ની ઉપર બીજી કોલમ માં તમને આપ્યું છે માઇનસ 2 ઇન્ટુ તમારે કરવાના છે માઇનસ 1 બાય 5 તો તમારા માઇનસ માઇનસ પ્લસ 2 બાય 5 થઈ જશે અને 1 ઇન્ટુ માઇનસ 1 બાય 5 તો માઇનસ 1 બાય 5 હવે આ જે શ્રેણી છે એમાં 1 0 1 પણ આવી ગયું ફક્ત હવે ક્યાં ચેન્જ લાવવાનું છે 2 છે ત્યાં આપણે શું લાવવાનું છે 0 બીજી ક્યાં શું લાવવાના છે 0 તો શું કરવું પડશે આપણે પહેલી કોલમ માં પ્રક્રિયા કરવી પડશે તો બીજી જે કોલમ છે એને આપણે માઇનસ 2 વડે જોઈને પહેલી કોલમમાં ઉમેરી દઈએ તો તમારો 2 માઇનસ 2 તમારા 0 થઈ જશે પ્રક્રિયા સાથે કરવાની છે પહેલી કોલમ પર સી 1 માઇનસ 2 સી 2 એનો મતલબ શું કે બીજી કોલમને માઇનસ 2 વડે ભરીશું અને પહેલી કોલમમાં ઉમેરીશું તમારી પહેલી કોલમ જે છે એમાં ચેન્જ લાવવાનું છે આપણે તો પહેલાં 1 2 લખી દઈએ હવે જે બીજી કોલમ છે એને માઇનસ 2 વડે ભરીએ તો 0 ઇન્ટુ માઇનસ 2 ઇઝ 0 1 ઇન્ટુ માઇનસ 2 ઇઝ માઇનસ 2 બીજી કોલમ જે છે તમારી એઝ ઇઝ રહેશે 0 1 ઇઝ ઇક્વલ ટુ એ પહેલી કોલમમાં ચેન્જ લાવવાનું છે તો 1 0 પહેલાં ઘટક લખી દીધા હવે બીજી કોલમને માઇનસ 2 વડે ગુણીએ અને અંદર ઉમેરીશું તો માઇનસ 2 ઇન્ટુ 2 ઇઝ 4 4 બાય 5 માઇનસ માઇનસ પ્લસ 2 ઇન્ટુ 1 ઇઝ 2 2 બાય 5 અને બીજી કોલમ જે તમારી છે એ એઝ ઇઝ રહેશે હવે 1 માઇનસ 0 ઇઝ 1 2 માઇનસ 2 ઇઝ 0 0 1 ઇઝ ઇક્વલ ટુ એ 1 માઇનસ 4 બાય 5 પ્લસ આ લેવો પડશે તો 5 ઇન્ટુ 1 ઇઝ 5 5 માઇનસ 4 ઇઝ 1 એટલે 1 બાય 5 2 બાય 5 એઝ ઇટ ઇઝ 0 પ્લસ 2 બાય 5 એ 2 બાય 5 થઈ જશે અને આ તમારો માઇનસ 1 બાય 5 પાસ ક્વેશ્ચનમાં આવું આઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે કે એ જે છે એનો બેઝ શ્રેણી કેવો આવે તમારો 1 બાય 5 2 બાય 5 2 બાય 5 માઇનસ 1 બાય 5 તો આ થયું આપણે સ્તંભની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ સોલ્વ કર્યો તમે હાલની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરો કે સ્તંભની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરો બંને ચાલે પણ જો હાલની પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરશો તો વધારે બેટર રહેશે ઓકે ચલો હવે આપણે આગળ જોઈશું એક્ઝામ્પલ 25 આપણે આ તો લાવવાનું શું છે આપણે આ એટલે આ તમારું શું બની જશે પી ઇન્વર્સ
0 1 નું ફોર્મ લાવવું પડે તો લાવવા માટે 1 લાવવા માટે શું કરવું પડશે આપણે કે પહેલી જે હાલ છે એને આપણે 1 બાય 10 વડે ગુણવું પડશે આ લો 1 બાય 10 આ 1 બાય 10 વડે ગુણીશું એટલે 10 તમારા કેન્સલ અને 1 આવી જશે જો આપણે અહીંયા કરીશું પહેલી હાલ પર કરવાનું છે તો 10 ઇન્ટુ 1 બાય 10 10 10 કેન્સલ બાકી શું રહેવાના તમારા 1 હવે અને 2 ઇન્ટુ 1 બાય 10 તો તમારે ટુ કેન્સલ એટલે આવી જશે માઇનસ 1 બાય 5 ઇઝ ઇક્વલ ટુ 1 સાથે કરી દઉં તો 1 બાય 10 અને 0 ઇન્ટુ 1 બાય 10 ઇઝ 0 હવે તમારી બીજી જે રો છે એ તમારી આ રીતે રહેશે માઇનસ 5 1 0 1 ઇન્ટુ 3 હવે હવે શું કરવાનું તમારું જે આ માઇનસ 5 છે ત્યાં શું લાવવાનું આપણે 0 તો એ 0 લાવવા માટે શું કરવું પડશે તો આ તમારી બીજી હાલ છે પહેલી હાલને આપણે 5+5 વડે ગુણીને બીજી હાલમાં ઉમેરી દઈએ તો તમારું -5+5 એટલે તમારે 0 આવી જશે સરળ પ્રક્રિયા કરવાની છે બીજી હાલ પર આપણે -5 ની જગ્યા પર 0 લાવવાનું છે તો શું કરવું પડશે કે જે 1 છે એટલે કે પહેલી હાલ એની સાથે આપણે 5 ગુણીશું અને બીજી રોમાં ઉમેરીશું -5+5 તમારા 0 થઈ જશે તો પ્રક્રિયા કરીએ પહેલી રો તમારી એસ રીત રહેશે 1 -1/5 ઇઝ ઇક્વલ ટુ 1/10 0 પી હવે બીજી રો માં તો આર ટુ પહેલા લખી દેવાના -5 લખી દઉં છું પ્લસ 5 આર વડે એટલે કે 1 સાથે 5 ગુણીશું એટલે તમારે થઈ જશે 5 હવે 1 એઝ ઇટ ઇઝ અને આર 1 -1/5 સાથે શું કરવાનું છે તમારે 1/5 સાથે 5 તો 5 તમારા કેન્સલ એટલે બાકી શું બચશે માઇનસ 1 એટલે 1-1 હવે આ તમારું એઝ ઇટ ઇઝ હતું 0 શું કરવાનું છે આપણે કે પહેલી હારને 5 વડે તો 1/10 ઇન્ટુ 5 એટલે 5 કેન્સલ બાકી શું બચવાનું 1/2 એટલે 0+1/2 આ તમારા 1 0 સાથે ગુણી છે એટલે બનાવશે એટલે તમારો જવાબ 0 આવશે આના પરથી શું મળશે આગળ કે 1/5 -5+5 0 એન્ડ 1-1 0 ઇઝ ઇક્વલ ટુ 1/10 0 0 plus 1/2 is 1/2 and 1+0 is 1 into 3 હવે જોઈએ આપણે આગળ શું આવી ગયું હવે તો તમારી બીજી હાલ છે એમાં બંને ઘટક તમારા 0-0 આવી ગયા જો આપણે આ શક્ય હોય તો એના માટે કયું સાઈડ જોઈએ છે 1-0-0-1 એટલે તમારો આ જે ઘટક છે એ ત્યાં શું આવવું જોઈએ 1 આવવું જોઈએ પછી શું આવી ગયું છે 0 એટલે હવે આગળ એવું કંઈ પણ પ્રક્રિયા થશે વ્યાખ્યાયિત થશે નહીં એટલે શું કહેવાશે કે પી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો નહીં પી ઇન્વર્સ અસ્તિત્વ માટે પી ઇન્વર્સ શા માટે અસ્તિત્વ નથી કારણ કે બીજી હાલના બંને